चारण समाजनी आस्थाना प्रतीक सोनलधाम मढड़ा मंदिरना बनुआई माताजीए नश्वर देह छोड्यो छे। गुजरात शोकमग्न छे। चारणकोडना मढड़ा गाममां सोनलधाम मढड़ा मंदिरना बनुआई माताजीए देह छोड्याना समाचारे मात्र सौराष्ट्र ज नहीं समग्र गुजरात अने विश्वमां वस्तु चारण समाज शोक संतप्त थयो छे। 93 वर्षनी वये बनुआई माताजीए लीधा अंतिम श्वास। सोनल माताजीना बहन बनुआई घणा समयथी बीमार हता। बनुआई माताजीने मंगळवारे मढड़ा मंदिरमां समाधि अपाशे। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1040 કેસ નોંધાયા છે। 2570 દર્દીઓ રિકવર થયા છે। 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે। અમદાવાદમાં 350 કેસ, વડોદરામાં 234 કેસ, સુરતમાં 80 કેસ, ગાંધીનગરમાં 37, રાજકોટમાં 34, જામનગરમાં 10, ભાવનગરમાં 11, જૂનાગઢમાં 1 કેસ, બનાસકાંઠામાં 71 કેસ, ખેડામાં 31, કચ્છમાં 25, મહેસાણામાં 24 કેસ, સાબરકાંઠામાં 18, અમરેલીમાં 14 કેસ અને ભરૂચ, પંચમહાલ, તાપીમાં 11 કેસ નોંધાયા છે। खेड़ा नड़ियाद रेलवे स्टेशन पर दिव्यांग यात्री ने ट्रेन नीचे आवता बचावी लेवायो छे। ट्रेन में चढ़वा जता यात्री ट्रेन नीचे आवी गयो हतो। यात्री अमरापुर अरावली एक्सप्रेस ट्रेन में चढ़वा जतो हतो तो ट्रेन ना एसी कोच में चढ़ती वखते ज संतुलन गुमावता यात्री ट्रेन पर लटकी गयो हतो। आ साथे ज स्टेशन पर हाजर एएसआई संदीप रेपे तरत ज यात्री ने खेंची अने बहार काढ्यो हतो। साथे ज स्टेशन पर हाजर रवि किरण शर्मा द्वारा पण तेमने मदद कराई हती। समयसर यात्री ने बचावी लेवाता तेने नानी मोटी जी इजा पहोंची छे। तो जेमणे स्टेशन पर प्राथमिक सारवार आपवामां आवी हती अने आ समग्र घटना रेलवे स्टेशनना सीसीटीवी कैमरामां कैद थई छे। અરવલ્લીના ચોરીવાડ ગામે વેપારી લૂંટાયો છે। મૃત સાંઢુના મિત્રની ઓળખ આપી અને કરાઈ હતી 9.70 લાખની લૂંટ। સિગારેટના ધુમાડાથી વેપારીને કરાયો હતો બેભાન। વેપારી બેભાન થતા ડ્રોરમાંથી 9.70 લાખ લઈ અને આરોપી ફરાર થઈ ગયો। માલપુર પોલીસે ફરાર આરોપી પંકજ પટેલની શોધખોળ હાથ ધરી છે। ડોલ્ફિનના ગજબના કરતબો ભાગ્યે જોવા મળે છે। હાલમાં સોશિયલ મીડિયામાં ડોલ્ફિનના સમૂહનો એક અદ્ભુત વિડીયો વાયરલ થયો છે, જેમાં ડોલ્ફિનનો સમૂહ ડૂબકી મારતો જોવા મળે છે। આ વિડીયો પોરબંદરના દરિયાનો અને માછીમારી બોટમાંથી ઉતાર્યો હોવાનું અનુમાન લગાવ્યું છે। તો વિડીયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમૂહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે। એમસીની રેવન્યુ કમિટીમાં લેવાયો છે મહત્વનો નિર્ણય। બાકી પ્રોપર્ટી ટેક્સને લઈ અને કરાતી સીલિંગ પ્રોસેસ માટે એસઓપી નક્કી કરવામાં આવી છે। એસઓપી પ્રમાણે 1 લાખથી વધુ બાકી રકમ માટે પહેલા નોટિસ આપવામાં આવશે। 3 દિવસમાં રકમ ભરપાઈ નહીં થાય તો જ સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર સુધીમાં 2751 મિલકતોને સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત 5000થી પણ વધુ બાકી હોય તેવી મિલકતોને પણ નોટિસ ફટકારવામાં આવશે। આ સાથે બાકી લેણા સરળતાથી ઉઘરાવી શકાય તે માટે એમસી ખાસ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકી છે અને જે અંતર્ગત બાકી તમામ લેણા એક સાથે ભરવામાં આવશે તો વ્યાજની રકમમાં માફી મળશે તથા જો સીલિંગની કાર્યવાહી અટકાવવી હોય તો ઓછામાં ઓછા 2 હપ્તા ભરી દેવાના રહેશે। વ્યાજ માફીનો લાભ લેવા માટે સંપૂર્ણ રકમ એક સાથે ભરવી અનિવાર્ય છે, પરંતુ સાથે સાથે કોઈક કારણોસર જો પૂરા રૂપિયા ના ભરી શકે એમ હોય તો સીલિંગ પ્રોસેસ ટાળવા માટે 2 ઇન્સ્ટોલમેન્ટમાં 31 માર્ચ સુધી રૂપિયા ભરી શકશે, પરંતુ તેઓને વ્યાજ માફીનો લાભ નહીં મળે। 2 વર્ષ બાદ ગુજરાતમાં ભૂલકા ઉજરશે ભણવા માટે। 2 વર્ષ બાદ આખરે સરકારે બાળ મંદિર અને આંગણવાડી ખોલવાનો નિર્ણય કર્યો છે। રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થઈ જતા હવે શિક્ષણ પાટા પર આવવા લાગ્યું છે। સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1-9 નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ હવે 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ, બાળ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે। આમ 2 વર્ષમાં પહેલીવાર પ્રી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યભરના આંગણવાડી અને પ્રી સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત એસઓપીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિપત્ર સાથે ભૂલકા માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે। રાજ્યમાં કોરોનામાં છેલ્લા ઘણા ટાઈમથી આંગણવાડી
અને પ્રી સ્કૂલ એ બંધ છે. અને સૌથી મોટો લોસ હું માનું છું કે લર્નિંગ લોસ એ પ્રાઇમરીને ખાસ કરીને બાળ મંદિરમાં ભણતા વિદ્યાર્થીઓ, પ્રી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને જઈ રહ્યો છે અને જઈ રહ્યો હતો. એ સંદર્ભે ભૂપેન્દ્રભાઈના સૂચનાથી નક્કી કરવામાં આવ્યું છે બાળ મંદિર એ પણ હવે શરૂ થશે, આંગણવાડી શરૂ થશે, પ્રી સ્કૂલ એ પણ ગુરુવારથી શરૂ થશે. સરકારના નિર્ણયથી સ્કૂલ સંચાલકો અને વાલીઓ પણ ખુશ છે. જોકે બાળકોને સ્કૂલમાં મોકલવા માટે વાલીઓની મંજૂરી જરૂરી છે. કોરોનાના કેસ ઘટતા સરકારે પ્રી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બાળકોનું રસીકરણ નથી થયું, જેથી શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં લોકોને ઠંડીમાંથી મળશે રાહત. ઠંડીને લઈને હવામાન વિભાગે શું આગાહી વ્યક્ત કરી, જો અહેવાલ. રાજ્યમાં શિયાળો હવે પૂર્ણાહુતિ તરફ. બે દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. સાથે ખેડૂતો માટે પણ હવામાન વિભાગે સારા સંકેત આપ્યા છે કે નજીકના સમયમાં માવઠાની પણ શક્યતાઓ નથી. અગલે 5 દિન મેં વેધર મોસ્ટલી ડ્રાય રહેગા, બારિશ હોને કા કોઈ સંભાવના નહીં હૈ. બે દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આ સાથે થોડાક દિવસ બેવડી ઋતુનો પણ અનુભવ થશે. દો દિન કા બાદ ટેમ્પરેચર મિનિમમ ટેમ્પરેચર બઢને કા સંભાવના હૈ 2-3 ડિગ્રી સેલ્સિયસ. રાજ્યમાં સૂકા વાતાવરણ અને લઘુત્તમ તાપમાનમાં વધારા સાથે ઉનાળાની ઋતુના બારણે ટકોરા પડી ગયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વિદેશ મોકલવાના નામે ખંડણી ઉઘરાવતી ગેંગથી સાવધાન. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કબૂતરબાજ અને ખંડણીના એક મોટા નેટવર્કનો કર્યો છે પર્દાફાશ. વિદેશ મોકલવાના નામે બંધક બનાવી ખંડણી વસૂલતા હતા એજન્ટો. વિદેશ મોકલવાના નામે કોલકાતા દિલ્હીમાં બંધક બનાવી ખંડણી વસૂલતા એજન્ટોનો પર્દાફાશ. વિદેશ મોકલવાની લાલચ આપી કોલકાતા અને દિલ્હીમાં 15 પેસેન્જર્સને ગોંધી રાખી બંદૂકની અણીએ કેનેડા પહોંચી ગયાનો ફોન કરાવી 2,31,00,000 ની ખંડણી ઉઘરાવનારા કબૂતરબાજ ગેંગનો થયો છે પર્દાફાશ. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી સ્પેશિયલ સેલની મદદથી તમામ બંધકોને હેમખેમ છોડાવ્યા. હોટલ ટુરિસ્ટ પેલેસમાં મહિપાલપુર ત્યાં 15 દિવસ જેવું રોકાયા અને રાત્રે 2-3 વાગે ન્યૂઝ મળ્યા કે અમારા જોડે ફ્રોડ થઈ રહ્યું છે અને અમે તો સેફલી જ હતા, પણ અમારી આગળ જે બીજા લોકો જે અહીંયાથી નીકળ્યા હતા એ લોકોને માનસિક ટોર્ચરિંગ ને એવું બધું આપીને અને એમનાથી છોડાવી લીધા અને એમને અમદાવાદ રવાના કરી દીધા હે બાય ટ્રેન, અને ત્યારબાદ અમને લોકોને બી બચાવી લીધા અને ત્યારબાદ અમે એને પકડવાની બી કોશિશ કરી. બીજી હોટલમાં રોકાયો હતો પણ એ હાથમાં આવ્યો નહોતો. સંતોષ રોય કરીને, સુશીલ રોય, સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના વ્યક્તિઓએ ભેગા મળીને આ લોકોને ગેરકાયદે ગોંધી રાખેલા. કોલકાતા બધી જગ્યાએ અમારી ટીમો જશે, તપાસ કરશે, આ એજન્ટોની માહિતી મેળવશે, એની સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવશે અને આમાં જે આખું નેટવર્ક છે એના તાર ક્યાં સુધી જોડાયેલા છે એ તમામ માહિતી મેળવીને જ રહીશું. પોલીસે અમદાવાદના એજન્ટ રાજેશ પટેલની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓને શોધખોળ શરૂ કરી છે. કબૂતરબાજ અને ખંડણીના નેટવર્કના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે તેની પોલીસે શરૂ કરી છે તપાસ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હાલ રશિયા અને યુક્રેન બંને દેશ વચ્ચે તંગદિલીની સ્થિતિ છે અને આવી પરિસ્થિતિમાં આણંદનો નીલ નાયક વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો, જેને પરદેશ પરત લાવવા માટે નીલ નાયકના પિતા ધર્મેન્દ્ર નાયકે આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલને રજૂઆત કરી છે. સંસદે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને ઇમેઇલના માધ્યમથી નીલ નાયકને ભારત લાવવા માટે રજૂઆત કરી છે. રજૂઆતના પગલે ત્વરિત કાર્યવાહીથી શનિવારે નીલ નાયક વતન પરત ફરશે. મારો સન છે ને યુક્રેનમાં ગયો હતો, એ લગભગ 3-4 મહિનાથી ત્યાં અભ્યાસ માટે મેડિકલ કોલેજમાં, તો ત્યાં બુકોવિનિયન સ્ટેટ યુનિવર્સિટી છે ચીનની વિસ્તીમાં. હાલ યુક્રેન અને રશિયાની જે કોર્ની ચાલી રહી છે એમાં એ ફસાયેલો હતો,
તો આપણા સાંસદ નીતેશ પટેલ સાહેબને મેં રજૂઆત કરી તો એમને મારો ડેટા અને બધું જે હતું તે વિદેશ મંત્રાલયમાં ત્યાં મોકલાવ્યું એમને, અને એમની મદદથી મારો સન આ શનિવારે રિટર્ન પાછો એમ કેમ. લગભગ બે દિવસ પહેલા ક્રિષ્નાબેનનો એક ફોન આવ્યો હતો કે આણંદ જિલ્લાના બે સ્ટુડન્ટ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા છે અને જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે એ બંને સ્ટુડન્ટને અહીંયા આણંદ હેમકેમ પાછા આવે એ રીતની એમણે મને ફોનમાં મૌખિક રજૂઆત કરી હતી. એના લીધે મારી ઓફિસથી દિલ્હી ફોરેન મિનિસ્ટ્રીમાં મેલ કર્યા, ત્યાં ટેલિફોનિક વાત કરી અને એ લોકોને સોની નમન અને નાયક નીલ બંને સ્ટુડન્ટ આણંદ જિલ્લાના છે અને ત્યાંથી અહીંયા યુક્રેનથી હેમકેમ પાછા આવે એ માટેની વિનંતી કરી, ટેલિફોનિક ચર્ચા કરી અને લગભગ એ લોકો બંને સ્ટુડન્ટ હમણાં જ મેં વિગત લીધી 19 તારીખના રોજ એ હેમકેમ આણંદ જિલ્લામાં પાછા આવી જશે. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તલાટી ભરતીના અરજી ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. હવે 15ના બદલે 17 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ્બન 3 વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે અરજી પ્રક્રિયા 28 જાન્યુઆરી 2022 શરૂ કરી 15 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની તારીખ હતી, પરંતુ સર્વરમાં લોડ આવવાના કારણે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ફોર્મ ભરી શક્યા નથી, જેથી હવે 2 દિવસનો વધુ સમય તેમને અપાયો છે. તલાટીકમ મંત્રી ઉર્ફે સચિવશ્રી એમની ફોર્મ ભરવાની જે NICમાં નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરમાં અને એમાં સર્વરમાં તકલીફ પડે છે એવું મને ગઈકાલથી આ ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક યુવાનો તરફથી રજૂઆતો મળેલી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને સ્પષ્ટ સૂચના આપેલી છે કે જે ઉમેદવારી તલાટીકમ મંત્રીના ફોર્મ ભરવાની મુદત 15 તારીખ હતી એમાં 2 દિવસનો વધારો કરીને 17 તારીખ સુધી આ મુદત લંબાવી આપવામાં આવે છે. 2022ની ચૂંટણી અંગે કોંગ્રેસે નિમણૂકો કરવાની શરૂઆત કરી છે. લોકસભા દીઠ કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી છે. એક લોકસભા દીઠ કોંગ્રેસે 2 નિરીક્ષકોની નિમણૂક કરી છે અને મોડી સાંજે કોંગ્રેસે સત્તાવાર આ અંગે જાહેરાત કરી છે. ગુજરાતમાં દિન પ્રતિદિન ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે અને ત્યારે આ વધતા ક્રાઇમ રેટ પાછળ શું જવાબદાર છે તેને લઈને અમે News18 ગુજરાતીના યુટ્યુબ પેજ પર એક પ્રશ્ન મૂક્યો હતો. રાજ્યમાં વધતા ગુનાના પ્રમાણ પાછળ સોશિયલ પ્લેટફોર્મ પરનું કન્ટેન્ટ જવાબદાર છે, જેના જવાબમાં 93% લોકો વિવિધ પ્લેટફોર્મ પરના કન્ટેન્ટને ક્રાઇમ રેટના વધારા માટે જવાબદાર માને છે. 7% લોકો આ વાત સાથે સહમત નથી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.